પ્રકરણ 89. અશ્વત્થામા અને પાંડવ સેનાનો સંહાર. જીવનમાં સત્તા ભોગવ્યા પછી સત્તાનો અનિચ્છાએ ત્યાગ કરવો પડે તો તે મહાદુખદાયી થઈ જાય છે. સંસારનું સર્વોચ્ચ સુખ સત્તા છે. વ્યક્તિ જ્યાં કોઈ જગ્યાએ હશે ત્યાં સત્તા પોતાના હાથમાં રહે તેવું ઇચ્છતો હશે. પરિવારમાં પતિના હાથમાં સત્તા હશે અને પત્ની આજ્ઞા પાલન કરતી હશે તો જ પતિ સુખી હશે. બાપની સત્તા બાળકો ઉપર ચાલતી હશે તો જ બાપ સુખી હશે. સાસુની સત્તા વહુ ઉપર હશે તો જ સાસુ સુખી હશે. રાજાની સત્તા પ્રજા ઉપર ચાલતી હશે તો જ રાજા સુખી હશે. સત્તા વિનાનો માણસ પરાધીન હશે. પરાધીનતા સુખદાયી ના હોય. કૌરવોની સત્તા ચાલી ગઈ. ધૃતરાષ્ટ્રને પુત્રોના મરણ કરતા પણ વધુ આઘાત. હવે પાંડવોને આધીન રહેવું પડશે તેનું લાગી રહ્યો છે. જે પાંડવો સાથે તેણે ઘણો અન્યાય અધર્મ કર્યો છે તેમનો આપેલો ટુકડો હવે ખાવો પડશે તેનું મહાદુઃખ થઈ રહ્યું છે. સત્તા અને સંપત્તિમાં છકી ગયેલો માણસ બેફામ બોલે તો આગળ જતા તેનું જ બોલેલું તેને આડું આવતું હોય છે. દિવસો બદલાતા વાર નથી લાગતી. બધા ચોસોમાં સત્તાનો ચોસ સર્વાધિક પ્રબળ હોય છે. ખુરશીનો સ્વાદ ચાખ્યા પછી ખુરશી છોડવી ગમતી નથી. જે સર્પની કાંચળીની માફક સત્તાની કાંચળી ઉતારી ફેંકી શકે છે તે જ્ઞાની જ નહીં મહાજ્ઞાની જ કહેવાય. તે ખોટો દુઃખી નથી થતો. ધૃતરાષ્ટ્રે સંજયની આંખે પૂરું યુદ્ધ જોયું. બધું ખેદાન મેદાન થઈ ગયું. હવે માત્ર ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બે જ રહી ગયા. સોએ સો પુત્રો મરી ચૂક્યા છે. કોઈ શ્રાદ્ધ નાખનારું પણ રહ્યું નથી. હવે પાંડવોનું ઓશિયાળું જીવન જીવવું પડશે તેનો સંતાપ થઈ રહ્યો છે. શલ્ય અને દુર્યોધનના વધ પછી બધા જ યોદ્ધાઓ સમાપ્ત થઈ ગયા. દુર્યોધનની ઈચ્છા પ્રમાણે હવે અશ્વત્થામાને સેનાપતિ પદ અપાયું છે. તે સેના વિનાનો સેનાપતિ થયો કહેવાય. હવે માત્ર ત્રણ જ યોદ્ધાઓ બચ્યા હતા, અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા. ત્રણે જીવ બચાવીને યુદ્ધભૂમિમાંથી ભાગ્યા. ક્યાં જવું મોટો પ્રશ્ન હતો. તેઓ ત્રણે વનના ગહન ભાગમાં જઈને એક ઘટાટોપ વડની નીચે રાતવાસો કરવા માટે રોકાયા. થોડી જ વારમાં ઘોર અંધકાર ભરી રાત્રિ આવી પહોંચી. અશ્વત્થામાએ જોયું તો વડ ઉપર ઘણા કાગડા રાત્રિ વિશ્રામ કરી રહ્યા હતા. તેવામાં એક ઘુવડ આવી પહોંચ્યું. તેણે ચૂપચાપ સૂતેલા કાગડાઓને મારી નાખ્યા. આ ભયંકર દ્રશ્ય જોઈને અશ્વત્થામાએ તેમાંથી પ્રેરણા લીધી. શત્રુઓ ભલે મોટી સંખ્યામાં હોય પણ જો તે સૂતા હોય ત્યારે ઓચિંતાનો હુમલો કરવામાં આવે તો એકલો માણસ પણ ઘણી હાનિ પહોંચાડી શકે છે. મેં મરતા દુર્યોધન આગળ પાંડવોના વધની પ્રતિજ્ઞા કરી, પણ હવે પૂરી કેવી રીતે થાય? જો હું ઘુવડની માફક સૂતેલા ઉપર હુમલો કરું તો જ પ્રતિજ્ઞા પૂરી થાય. આવું વિચારીને તેણે કૃપાચાર્ય તથા કૃતવર્માને જગાડીને પોતાના વિચાર જણાવ્યા. હતાશ પરાજિત વ્યક્તિ બદલો લેવા ગમે તેવા હલકા ઉપાયો પણ કરતો હોય છે. ત્રણેય ભારે વિચાર વિમર્શ કર્યો. બદલો તો લેવો જ છે. બધી આગોમાં બદલાની આગ સૌથી પ્રબળ હોય છે. ત્રણેય પાંડવોના શિબિર તરફ પ્રસ્થાન કર્યું. જોકે કૃપાચાર્ય સુતેલા માણસોને મરાય નહીં તેવી વિવેકભરી વાત અશ્વત્થામાને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ અશ્વત્થામા પોતાના નિર્ણય ઉપર મક્કમ રહ્યો. તે એકલો જ પાંડવોના શિબિર તરફ ચાલી નીકળ્યો. પેલા બંને આ જરૂર આજે કંઈક કરશે એમ ધારીને પાછળ પાછળ ચાલતા થયા. પણ બંનેને દરવાજે રોકી અને અશ્વત્થામાએ તેમને સમજાવ્યું, જે યોદ્ધાઓ આ દ્વારેથી ભાગે તેમને તમે પતાવી દેજો, હું એકલો જ અંદર જાઉં છું.
સૌથી પહેલા તે પાંચાલોના શિબિરમાં ગયો. ત્યાં ધૃષ્ટદ્યુમ્ન સૂતો હતો. તેને ઠોકર મારીને જગાડ્યો. ધૃષ્ટદ્યુમ્ન જાગતા અશ્વત્થામાને ઓળખી ગયો. તેણે ધૃષ્ટદ્યુમ્નને પટકી પટકીને મારી નાખ્યો. તે પછી તે બીજી શિબિરમાં ગયો. ત્યાં ઉત્તમૌજા સૂતો હતો, તેને પણ મારી નાખ્યો. ત્યાં યુધામન્યો પહોંચી ગયો. અશ્વત્થામાએ તેને પણ મારી નાખ્યો. પછી તો જે મહારથીઓ હાથમાં આવ્યા તે બધાનો વધ કરતો ગયો. દ્રૌપદીના પાંચે પુત્રોને ઊંઘમાં જ યમલોક મોકલી આપ્યા. શિબિરમાં મોટો ખળભળાટ થવા લાગ્યો. લોકો ભાગવા લાગ્યા. દરવાજા ઉપર ઉભેલા કૃપાચાર્ય અને કૃતવર્મા એ બધાને યમસદન પહોંચાડતા રહ્યા. લોકો સમજાવતા રહ્યા કે આ કોઈ રાક્ષસ અથવા ભૂત છે. પૂરી શિબિરનો સંહાર કરીને અશ્વત્થામા શાંત થયો. પછી દરવાજેથી બહાર નીકળ્યો. ત્રણે દુષ્ટો મળ્યા અને ખુશ થયા. તે ત્રણેય દુર્યોધન પાસે ગયા. દુર્યોધન હજી જીવતો હતો. તેને બધા સમાચાર સંભળાવ્યા. પાંડવ શિબિરમાં સૂતેલા બધા વીરોની હત્યા થઈ ગઈ છે તે જાણીને દુર્યોધનને આનંદ થયો, શાંતિ થઈ. હવે તેણે શાંતિથી પ્રાણ છોડ્યા. બદલાની આગ શાંત થઈ. સવાર થયું અને યુધિષ્ઠિરને બધા સમાચાર મળ્યા. સૌ ભારે વ્યથિત થઈ ગયા. વિજયનો આનંદ શોકમાં બદલાઈ ગયો. શિબિરમાં થોડીક પણ અસાવધાનીથી કેટલી ભયંકર હાનિ થઈ શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. ચારે તરફ રોકકળ મચી ગઈ. દ્રૌપદી પોતાના પાંચ પુત્રોના શબ્દ જોઈને આકુળ વ્યાકુળ થઈ ગઈ. યુધિષ્ઠિરને એટલો બધો શોક લાગ્યો કે તે ધરતી ઉપર ઢળી પડ્યા. બોલ્યા, અરે અમે જીતીને પણ હારી ગયા. દ્રૌપદીના વિલાપથી વ્યથિત થયેલો ભીમ ઊભો થયો. અશ્વત્થામાને મારી નાખવા ચાલી નીકળ્યો. શ્રીકૃષ્ણ પરિસ્થિતિને સમજી ગયા. તેમણે ભીમની રક્ષા કરવાના પ્રયત્ન કર્યા. કારણ કે અશ્વત્થામા પાસે હજી ઘણા દિવ્યાસ્ત્ર છે. શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર અને અર્જુન ભીમની પાછળ પાછળ ગયા. શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામા ઉપર છોડ્યું. અશ્વત્થામાએ પણ પોતાનું ભયંકર અસ્ત્ર પાંડવો ઉપર છોડ્યું. આ વખતે મહર્ષિ વ્યાસજી બંને ભયંકર અસ્ત્રો વચ્ચે આવીને ઉભા થઈ ગયા. બંને અસ્ત્રો અટકી ગયા. વ્યાસજીના કહેવાથી અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર નિષ્ફળ બનાવી દીધું. પણ અશ્વત્થામાએ પોતાનું દિવ્યાસ્ત્ર પાછું ના વાળ્યું. તેણે તે અસ્ત્ર પાંડવોના ગર્ભ ઉપર ચલાવી દીધું. પાંડવોના વંશમાં હવે માત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાનો ગર્ભ જ બચ્યો હતો. આ ગર્ભનો સંહાર થઈ જાય તો પાંડવોનો વંશ સમાપ્ત થઈ જાય. આવી ધારણાથી અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ ઉપર અસ્ત્રનો પ્રહાર કર્યો હતો. અશ્વત્થામાના આ હીન કાર્યથી શ્રીકૃષ્ણ કોપિત થઈ ઉઠ્યા. શાપ આપ્યો, 3000 વર્ષ સુધી એકલો જ ભટકતો રહીશ, તને કોઈ આશરો નહીં આપે. લોકો માને છે કે હજી આજે પણ અશ્વત્થામા એકલા જ ભટકી રહ્યા છે. શ્રીકૃષ્ણે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું. અશ્વત્થામાના દિવ્યાસ્ત્રને નિષ્ફળ બનાવી દીધું. સહુએ અશ્વત્થામાને ફિટકાર આપ્યો. ધિકાર છે, બ્રાહ્મણ થઈને સૂતેલાને માર્યા અને છેવટે ગર્ભ ઉપર પ્રહાર કર્યો. ધિકાર છે. અશ્વત્થામા નિરાશ થઈને વનમાં ચાલ્યો ગયો. અશ્વત્થામા પાસે મણી હતો તે પડાવીને દ્રૌપદીને આપી દીધો. દ્રૌપદીએ શ્રીકૃષ્ણને તે પાછો આપ્યો. શ્રીકૃષ્ણે તેને મુગટમાં ધારણ કર્યો. મણી માગવાનું કારણ પૂછતા દ્રૌપદીએ કહ્યું, મારા માટે ગુરુપુત્ર પણ ગુરુતુલ્ય જ કહેવાય, એટલે મારા પુત્રોની હત્યાનો બદલો હું હત્યાથી લેવા માંગતી ન હતી. હું તો તેનો મણી લઈને બદલો લીધો માની લઈશ. શ્રીકૃષ્ણે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું. તે જ પરીક્ષિત થયો. પરીક્ષિતનો જન્મેજય થયો. જન્મેજયને સંભળાવવા માટે વૈશંપાયન ઋષિએ આ મહાભારતની રચના કરી. આ રીતે પાંચ પાંડવોમાં માત્ર અર્જુનનો જ વંશ
આગળ ચાલ્યો.